ग्रामीण क्षेत्र ना बाळको मा टेक्नोलॉजी भूख तो छे ज, पण जरूर छे एने पोषवानी, जेथी तेओ कोई पण क्षेत्र मा आगळ वधी शके। जी हाँ, आ ग्रामीण विस्तार ना बाळको भणी गणी ने उच्च कारकिर्दी साथे पोतानुं सुंदर भविष्य बनावे ते माटे मोरबी ना बे युवानोए एक अनोखो अभियान हाथ धर्युं छे। दरेक व्यक्तिनुं स्वप्न होय छे के भणी गणी सारी नौकरी धंधो करे અને આગળ વધે, પરંતુ આ છે મોરબીના એ તારલાઓ કે જેમણે બધાની જેમ એન્જિનિયરિંગ સાથે માસ્ટર ડિગ્રી તો મેળવી, સાથે જ ગ્રામીણ વિસ્તારના બાળકો ભણીને ઉચ્ચ કારકિર્દી સાથે પોતાનું સુંદર ભવિષ્ય બનાવે તે માટે શરૂ કર્યું એક અનોખું અભિયાન। જ્યાં રૂરલ એરિયા છે જે કે જ્યાં આપણે ટેકનોલોજીનો અભાવ હોય છે ત્યાં અમે જઈ જઈને ત્યાં વર્કશોપ આપીએ છીએ અને એ લોકોને એક પોતાની રીતે એક વિચારી શકે એની છે અંદરની એવું છે કે જે નાના છોકરાઓ છે એનું જે કહેવાય ને એક માઇન્ડ છે ને એક અત્યારે સક્રિય એટલું એક્ટિવ હોય છે કે જેના એને જે આપણે આપીએ છીએ ને એ લોકો ઇઝીલી રીતે લઈ શકે છે। આજે પણ એવા ઘણા બાળકો છે જેઓ પૂરતી માહિતી ન હોવાને લીધે કારકિર્દીમાં પાછળ રહી જાય છે। આવા બાળકોના ભવિષ્ય માટે કઈ કરવું જોઈએ તેવો વિચાર મોરબી એલી કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જયદીપ ચાવડા અને વિશ્વાસ પ્રજાપતિને આવ્યો। પોતાની માસ્ટર ડિગ્રી પૂરી થતા જ આ બંને વિદ્યાર્થીઓએ મિશન આઈડિયા ટુ ઇનોવેશન નામનું અભિયાન શરૂ કર્યું અને જુદી જુદી સરકારી શાળાઓમાં જઈને વિદ્યાર્થીઓને ટેકનોલોજીથી વાકેફ કરવા લાગ્યા। ગ્રામીણ વિસ્તારના બાળકો આધુનિક ટેકનોલોજીથી માહિતગાર થાય તે માટે આ બંને વિદ્યાર્થીઓ સ્ટુડન્ટ સ્કિલ ડેવલપમેન્ટ પ્રોગ્રામનું નિઃશુલ્ક આયોજન કરે છે, જે અંતર્ગત એક કાર્યક્રમ મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના સજ્જનપર ગામે આવેલ સરકારી પ્રાથમિક શાળામાં રાખવામાં આવ્યો હતો, જેમાં ચંદ્રયાન ટુ વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવી અને ચંદ્રયાન ટુ નો લાઈવ ડેમો મોડેલ પણ બતાવવામાં આવ્યો હતો, સાથે રોબોટિક્સ લાઈવ ગેમિંગ ઇવેન્ટ જેવી રોબો ફૂટબોલનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। ચંદ્રયાન છે એ પૃથ્વીમાં કઈ રીતે પૃથ્વી ઉપરથી ચંદ્ર ઉપર પહોંચે છે, કોઈની ચંદ્રની જે કંઈ એની સપાટી છે એની ઉપર પહોંચી અને જુદી જુદી માહિતી આપણને આપે છે, એ બાબત અંગેની ખૂબ જ સટીક રજૂઆત અને એના મોડેલ દ્વારા બાળકોને સમજાવવામાં આવી। આ સિવાય રોબોટિક ટેકનોલોજીના જુદા જુદા ઉપયોગ રોજિંદા જીવનમાં કઈ રીતે કરવા અને આપણું રોજિંદું જીવન કઈ રીતે સરળ બનાવવું એની પણ ખૂબ સરસ માહિતી આપવામાં આવી। उन्होंने हमें बताया कि रोबोटिक्स और टेक्नोलॉजी से हमारा जीवन बेहतरीन बन सकता है, इसीलिए रोबोटिक्स और टेक्नोलॉजी से हम विज्ञान के अलग अलग प्रयोग करेंगे। आइडिया टू इनोवेशन द्वारा आवनारी टेक्नोलॉजी ने ध्यान में राखी डिजिटल युग ने जनरेशन माटे बाळको मां रहेली आवडतों ने बहार लावा अने बाळक पोतानी रीते विचारी शके ते माटे सरकारी शाळाओं मां फ्री वर्कशॉप नुं आयोजन करवामां आवे छे। जो हमारा रॉकेट है जो GSLV मार्क 3 है उसके बारे में और उसके ऑर्बिटर और उसके लैंडर और जो प्रज्ञान रोवर है उसके बारे में हमने बच्चों को माहिती दी, जो हमारा प्रोजेक्ट मॉडल था उसके अनुरूप वो समझ सके उसको क्या है रॉकेट साइंस और क्या इसरो कैसे काम करती है और वो भी उसमें शामिल होकर आगे जाके इसमें इंटरेस्ट अपना इन्वॉल्व कर सके, वही हेतु से हमने ये आइडिया टू इनोवेशन का ये वर्कशॉप ऑर्गेनाइज किया था। આજે દરેક વ્યક્તિ ઊંચાઈના શિખર સિદ્ધ કરવાનું સ્વપ્ન રાખે છે, ત્યારે આ બંને વિદ્યાર્થીઓ ભારતના ઉગતા ભવિષ્યને ઉચ્ચ શિખરે પહોંચાડી દરેક લોકો માટે શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે। ગુડ ન્યૂઝ ગુજરાત માટે મોરબીથી મહેન્દ્રસિંહ જાડેજાનો રિપોર્ટ। વિદાયની વેળામાં ફરી મળવાની ચાહના છુપાયેલી હોય છે અને ગણેશોત્સવ દરમિયાન આવો જ પ્રેમ એ ભક્તોનો ગણેશ